मैं अपनी ही उलझी हुई राहों का तमाशा, जाते हैं सब इधर उधर, मैं क्यों नहीं जाता। आवाज कई खाल गुजरात की राजनीति में अत्यारे जोवा मळी रहा छे। पक्ष पलटा नो दौर अत्यारथी ज शुरू थई चुक्यो छे। दोढ़ वर्ष नो समय हजू पण बाकी छे 2022 विधानसभा नी चूंटणी माटे, परंतु आम आदमी पार्टी ज्यारथी सक्रिय राजनीति तरफ आगळ वधी रही छे त्यारथी भारतीय जनता पार्टी होय के पछी कांग्रेस, आ तमाम पार्टी पोतपोताना हिसाबथी चूंटणी जीतवाना प्रयासो करी रही छे। आ बधानी वच्चे विजय सुवाड़ा अने कांग्रेस नेता हार्दिक पटेले मुख्यमंत्री विजय रूपाणी पर निशान साधता शुं कह्युं छे तेनी करीशुं वात। नमस्कार, आप जोई रह्या छो गुजरात तक अने आपनी साथे हुं छुं सौम्या। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો થતાં જ હરીફ રાજકીય પક્ષોની ઊંઘ હરામ થઈ ગઈ છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે। આમ આદમી પાર્ટી દ્વારા ઠેર ઠેર લોકસંપર્ક કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ કાર્યક્રમ કરવા તેમને ભારી પડી રહ્યા છે। કાં તો કાર્યક્રમ સ્થગિત થાય છે, કાં તો પોલીસ આવી તમામ કાર્યક્રમને બંધ કરાવી દે છે। एक कार्यक्रम में आपना नेता अने लोक गायक विजय सुवाड़ा नी पण अटकायत करवामां आवी हती। अटकायत बाद ज्यारे तेओ परत आव्या त्यारे तेमने गुजरातना मुख्यमंत्री विजय रूपाणी पर निशान साध्यु। विजय सुवाड़ाए मुख्यमंत्री विजय रूपाणी पर निशान साधता कह्युं के विजय रूपाणी कोरोना गाइडलाइन उल्लंघन करे छे, परंतु ए वात तेमने चाले छे। विजयभाई रूपाणी जे सारंगपुर हनुमान दादाना मंदिरे दर्शन करवा गया था, ત્યારે તમે લોકો જોઈ શકો છો પોસ્ટ કે કેટલી પબ્લિક હતી। હું સડનલી આજની વાત કરું છું, આજ સવારની, તો કેટલા લોકો ભેગા થયા હતા એ તમે જોઈ શકો છો। અને અમારાથી પ્રોબ્લેમ થાય છે સાહેબ, પાછોટ ગામમાં આજે અમારી ભવ્ય મિટિંગ હતી અને જનમેતની લોકોએ રજા મૂકી દીધી હતી ઘરેથી કે આપણે મિટિંગ છે તો ચોક્કસથી મિટિંગમાં જઈએ। તો આ લોકોએ ત્યાં બે પોલીસની જીપ્સીઓ, ત્રણ મોટા મોટા ડબ્બા, પોલીસની સુવિધા, મતલબ આ લોકો પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે। અને કંઈક અંશે એવું લાગી રહ્યું છે કે આ લોકો હવે આ લોકપ્રિયતા જોઈ શકતા નથી, લોકોને અમારા સુધી પહોંચવા દઈ શકતા નથી, કારણ કે અમે સાચી વાત કરવા આવ્યા છીએ, લોકોને સાચું ખબર પડી જાય જો અમે લોકો સુધી પહોંચીએ તો। ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી સરકાર પર અનેક વખત સવાલો ઉઠતા રહ્યા છે અને આવું પહેલી વાર નથી થયું। વિપક્ષ નેતા હાર્દિક પટેલે પણ વિજય રૂપાણી પર આડકતરી રીતે નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાતની સત્તા તમામ આઈએએસ અધિકારીઓ જ ચલાવે છે। ભલે 5 વર્ષથી મુખ્યમંત્રી હોય, 4.5 વર્ષથી, પણ સત્તા ચલાવવા માટેની એમની પાસે કોઈ એવા નક્કર આયોજનો નથી। અને હું એવું બહુ સ્પષ્ટ માનું છું કે મુખ્યમંત્રી તો એવો હોવો જ જોઈએ કે જેની જોડે આયોજન પણ હોય, જેની જોડે લોકોને કામ કરાવવાની ક્ષમતા પણ હોય। અને ગુજરાતની સરકાર છેલ્લા 25 વર્ષથી મુખ્યમંત્રી નથી ચલાવતા, માત્ર ને માત્ર આઈએએસના આઈપીએસ જ ચલાવે છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જૂન મહિનાથી રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે। ખાસ કરીને આમ આદમી પાર્ટી વધારે સક્રિય થતાં ભાજપ પણ 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગઈ છે। જૂનમાં અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાતમાં પગ પેસારો કરવા લાગ્યા છે, જ્યારે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ ભાજપના સંગઠનના આગેવાનો, કાર્યકરો, ધારાસભ્યો અને મંત્રીઓએ રજા વચ્ચે જવાના આદેશો કરવામાં આવ્યા। જ્યારે બીજી બાજુ હજુ પણ કોંગ્રેસના અંદર સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। જૂથવાદનો મુદ્દો હંમેશા ચરમસીમા પર છે। કોંગ્રેસની નિર્ણાયક શક્તિ પોતાના સંગઠન ચલાવવામાં ઓછી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે। સૌમ્યા સિંહ, ગુજરાત તક। જો તમને અમારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરજો। અને હા, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં। આ ઉપરાંત આપ અમને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર।